વિરાટ કોહલીની ક્લાસિક ઇનિંગ્સના કારણે ભારતે પાકિસ્તાન સામે સનસનાટી ભરી જીત મેળવી છે. કોહલીએ પહેલી 7 ઓવરમાં ટોચના 4 ખેલાડીઓ ગુમાવ્યા હોવા છતાં લગભગ એકલા હાથે ભારતને જીત અપાવી છે. આજની મેચ જોઈને એવું લાગતું હતું કે સુપર 12 નહીં પરંતુ વર્લ્ડ કપની ફાઇનલ જોઈ રહ્યા હોઈએ. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. ક્ષણે ક્ષણે બદલાતા મેચના સમીકરણો, દરેક બોલ પર ટેન્શન જતાં વિરાટ કોહલીએ ધીરજ ગુમાવ્યા વિના મેચનું નેતૃત્વ સંભાળ્યું હતું. આ મેચ પરથી કોહલીના 2 ગુણો સ્પષ્ટપણે દર્શકો જોઈ શક્યા છે અને એ શીખવા જેવા પણ છે, નેતૃત્વ અને ધીરજ. વિરાટ કોહલીના શબ્દોમાં સાંભળીએ તો, જ્યારે હું અને હાર્દિક બેટિંગ કરી રહ્યા હતા ત્યારે પરિસ્થિતિ ખૂબ નાજુક હતી. 8 બોલમાં 28 રનની જરૂર હતી અને મને લાગ્યું કે જો હું હિટ નહીં કરું તો મેચ હાથમાંથી નીકળી જશે. અક્ષર પટેલ રન આઉટ થયા બાદ સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. મને ખબર નથી કે જીત્યા પછી મારી લાગણી કેવી રીતે વ્યક્ત કરવી. મેં અશ્વિનને છેલ્લા બોલ પર કવર પર રમવાનું કહ્યું હતું. આ ઉપરાંત જ્યારે ભારત મેચ જીતી ગયું ત્યારે પણ જીતનો શ્રેય પોતાની પર લીધા વગર તેમણે ભગવાનનો આભાર માન્યો હતો. એક ટીમને સાથે લઈને ચાલવું, પોતે કેપ્ટન ન હોવા છતાં જવાબદારીની સભાનતા હોવી, આ તમામ હકારાત્મક બાબતો વિરાટ કોહલી પાસેથી શીખવા જેવી છે. આજની મેચમાં સૌથી અગત્યની બાબત એ હતી કે સખત પ્રેશર હોવા છતાં વિરાટ કોહલી રમ્યા છે અને અદ્ભુત રમ્યા છે. તેમની જીતને પગલે હવે તેઓ સમગ્ર સોશિયલ મીડિયા પર છવાયેલા છે. કોહલીએ દિવાળીના એક દિવસ પહેલા ભારતીયોની દિવાળી રોશન કરી દીધી છે.